નમસ્કાર, મહામંથન માં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. નિવૃત્તિ છતાં નિવૃત્તિ નહીં, આજ તો છે બાપુની ખાસિયત. જન્મ દિવસે સમસંવેદના સમારોહમાં શંકરસિંહ વાઘેલાએ એ જ કહ્યું કે જે અપેક્ષિત હતું. સવાલ એ છે કે હવે શું કોંગ્રેસમાં હવે મોટું કોણ બનશે? શંકરસિંહનું કોંગ્રેસને બાય બાય કહી દેવું કોંગ્રેસને ફાયદાકારક છે કે નુકસાનકારક? બાપુએ એમ પણ કહ્યું કે આગામી ચૂંટણીમાં તેનો રોલ ઘણો મોટો હશે. આ નિવેદન શું સૂચવે છે? કારણ જે હોય તે, પરંતુ શંકરસિંહ વાઘેલાએ હવે સ્પષ્ટ કહી દીધું છે કે તે પ્રજાની વચ્ચે રહેશે. ત્યારે આ જ વિષય પર છે અમારી વિશેષ રજૂઆત પ્રજાના શરણે બાપુ મહામંથનમાં મારી સાથે. સમસંવેદના સંમેલન બાદ શંકરસિંહ બાપુનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે. શંકરસિંહ બાપુએ જણાવ્યું હતું કે હવે રાજકીય પાર્ટીઓ સાથે બધું પૂરું થઈ ગયું છે, હવે કોઈ પાર્ટીનો હાથ નહીં પકડું અને વિધાનસભાની ચૂંટણીમાં બાપુનો બહુ મોટો રોલ હશે. ચૂંટણીમાં રોલ શું હશે તે બાબત આગામી સમયમાં ખબર પડી જશે. હવે કઈ પાર્ટીની રણનીતિ તો રહી નહીં, કોંગ્રેસ, બીજેપી, ત્રીજી પાર્ટી, ચોથી પાર્ટી, એના સિવાયની રણનીતિ હશે તો હું પૂછીશ, તમારી સલાહ લઈશ. કોંગ્રેસ, બીજેપી, પોલિટિકલ પાર્ટી પૂરી થઈ ગઈ, હવે મનાવવાનું. બાપુનો સ્વભાવ દોષ છે આ. એક વખત પગલું ભર્યા પછી એ કાલે મને આપે ને ઉપર ભારતના પૂરું થઈ ગયું. ચેપ્ટર ઇઝ ક્લોઝ. કોંગ્રેસ નિવૃત્તિ કહી શકાય કે રાજકીય સંન્યાસ? નહીં નહીં, સંન્યાસ મેં ના પાડી. સંન્યાસ છે નો, નહીં રોલ હશે, રોલ મોટો રોલ હશે. તમારી બધા કહેશો એવો રોલ હશે. શંકરસિંહ બાપુએ આજે તમામ પોલિટિકલ પાર્ટીઓને પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે ગિફ્ટ આપ્યું છે. એટલે કે બાપુએ કોંગ્રેસને છેલ્લા રામ રામ પકડાવી દીધા છે અને પોતાની નિવૃત્તિ જાહેર કરી છે. પણ રાજકીય નિવૃત્તિ નહીં, પાર્ટીઓમાંથી નિવૃત્તિ. હવે હું કોંગ્રેસ સહિત તમામ પક્ષોને મુક્ત કરું છું. આ શબ્દો શંકરસિંહ બાપુના છે. આમ તો કહેવાય છે બા નિવૃત્ત થાય છે, બાપુ ક્યારે નિવૃત્ત નથી થતા. પરંતુ અહીં તો બાપુએ સંન્યાસ ધારણ કરી લીધો છે. તમામ પાર્ટીઓને રામ રામ કહી હાથ ઊંચા કરી લીધા. કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કે બીજી પક્ષે પોલિટિકલ પાર્ટી એના બંધન માંથી હું મુક્ત થયો છું ને કોંગ્રેસ મારા બંધન માંથી મુક્ત કરું. જો કે અહીં બાપુએ એ પણ સ્પષ્ટ કહી દીધું કે તેને મુઠ્ઠીભર લોકોના દબાણમાં રહેવું પણ પસંદ નથી. દબાણમાં રહેવા કરતા તે લોકો સાથે રહેવાનું પસંદ કરશે. મુઠ્ઠીભર લોકો કાજા દિમાગ પર લોકોમાં ખોટી વાત ફસાવી રહે, સાચી નહીં ખોટી, એવા લોકોના કંટ્રોલમાં રહેવું, એના કરતા મારે તમારા કંટ્રોલમાં રહેવું એ મને પસંદ છે. ટાઉનહોલ ખાતે બાપુએ નિવૃત્તિ જાહેર કરતા પોતાના પક્ષના તમામ ધારાસભ્યોને પણ બંધનમાંથી મુક્ત કર્યા છે. આ સાથે બાપુએ જણાવ્યું હતું કે જે લોકોએ ટિકિટ જોઈએ છે તેમની વકાલત હું નહીં કરી શકું, કારણ કે હવે હું વિરોધ પક્ષનો નેતા નથી, જેથી હું દિલ્હી નહીં જઈ શકું. વિધાનસભા લોકસભા કે અધિકારી હૈસા કાર્યકર્તાઓ અન્યાય કરતા તો વિધાયક હૈ હોગા.
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. બાપુ અને ભારતની વચ્ચેનો ટકરાવ દિલ્હી સુધી પણ પહોંચ્યો હતો. આ વચ્ચે બાપુના ભાજપમાં જોડાવાની વાતો પણ વહેતી થઈ હતી. બાપુની ભાજપના નેતાઓ સાથે બેઠકો થઈ હોવાના પણ સમાચાર મળ્યા હતા, પરંતુ આ તમામ વહેતી અટકળો પર પણ બાપુએ પાણી ફેરવી દીધું. બાપુએ સાફ કહી દીધું કે હું ભાજપમાં નથી જોડાવાનો. हो सकता है थोड़े समय के बाद मैं शायद पार्टी में जा रहा हूं, कांग्रेस में जा रहा हूं. ये चिंता मत करिए कि मैं दूसरी जगह जाने वाला हूं, मैं बीजेपी में जाने वाला नहीं हूं. બાપુએ હાલ તો તમામ પક્ષમાંથી ઊંચા હાથ કરી લીધા છે, કોઈ પણ પક્ષમાં ન જોડાવાનું એલાન પણ કરી લીધું છે. ત્યારે સવાલ એ થાય છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં બાપુની ભૂમિકા શું હશે, બાપુ કયા પક્ષને ટેકો આપશે, બાપુની નિવૃત્તિ કોંગ્રેસ માટે કેટલી ઘાતક નીવડશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, પ્રજાના શરણે બાપુ, જે રીતે ઘણા સમયથી વીટીવીએ પહેલા પણ અંદેશો આપ્યો હતો કે બાપુ નિવૃત્તિ જાહેર કરી શકે છે, પણ નિવૃત્તિ કેવી છે એ માત્ર બાપુ જાણે છે અને બાપુની આસપાસ રહેતા લોકો જાણે છે. અને એમાં સ્પષ્ટપણે બાપુની ઇન્ટરવ્યુમાં પણ એ સ્પષ્ટ જણાઈ આવે છે કે બા રિટાયર થાય, બાપુ રિટાયર ક્યારેય ન થાય. બાપુનું ભૂતકાળ જો જોઈએ તો હજુરિયા ખજુરિયા પર બાપુએ જ કરેલું છે. સરકારો ઉથલાવવામાં પણ બાપુ માહિર છે, સંગઠનના પણ બાપુ માહિર છે. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ, આગામી સમયમાં પણ બાપુથી ચેતવું ચોક્કસ પડશે. કારણ કે બાપુ રિટાયર નથી થયા, બાપુ નિવૃત્ત થયા છે. નિવૃત્ત પાર્ટીઓમાંથી થયા છે, રાજકીય રીતે નહીં. કારણ કે જે રીતે એમના નિવેદનો આવી રહ્યા છે, સ્પષ્ટ સંકેત છે કે શંકરસિંહ વાઘેલા આજે ગુજરાતમાં જ છે અને એ રિટાયર નથી થયા. પણ તમામ મામલે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ છે, મુકેશભાઈ ખટીક રાજકીય વિશ્લેષક છે અને વરિષ્ઠ પત્રકાર સંજય પટેલ પણ જોડાયા છે. બીજા બે મહાનુભાવો પણ જોડાશે થોડી ક્ષણોમાં. આપણે મહામંથનમાં અત્યારે ચર્ચા ચાલુ રાખીએ. રાકેશભાઈ, જે રીતે વાત છે શંકરસિંહ વાઘેલાએ, એક એવી વાત ચાલી રહી હતી કે ભાજપમાં જોડાય અથવા તો પોતે નિવૃત્ત થાય અને બીજા ધારાસભ્યો ભાજપમાં જોડાય. શું લાગી રહ્યું છે, જે રીતે શંકરસિંહ વાઘેલાએ આજે જે નિવેદનો કર્યા છે એમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાં નહીં જોડાય, બંને કોઈ રાજકીય પાર્ટીમાં પણ નહીં જોડાય, ત્યારે સ્પષ્ટ શું લાગી રહ્યું છે? કોંગ્રેસ પક્ષ એને સાચવી નથી શકી કે હવે જ કોંગ્રેસના દિવસો સારા આવશે? કારણ કે બાપુના કારણે ઘણા સમયથી આખું સંગઠન, હાઈકમાન્ડ એ તરફ જ એમનું ધ્યાન હતું. શું કહેશો? સૌ પ્રથમ તો આજે બાપુનો જન્મદિવસ છે અને એ દિવસે એમને આવો જે ગંભીર નિર્ણય લેવો પડ્યો છે, એક દુઃખદ ઘટના છે રાજકીય ક્ષેત્ર માટે. કુશળ સંગઠક, સંગઠનના માહિર એવા એક કાર્યકર્તાએ જ્યારે એક રાજકીય પાર્ટીને તિલાંજલિ આપી છે, એનો અર્થ કે પાર્ટીમાં ક્યાં સુધી પાર્ટીથી કંટાળેલા છે. ભારતીય જનતા પાર્ટીને આજનો દિવસથી કોઈ વિશેષ મહત્વ નહીં, એટલા માટે અમારે નથી કે આ વસ્તુ અમે જ્યારે સમાજમાં અને વર્ષોથી કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસની વિચારધારા એ અલગ છે. આજે જોઈ લીધું છે લોકોએ કે કોંગ્રેસની વિચારધારાથી કંટાળીને એક સારા પરિપક્વ નેતાએ કોંગ્રેસને પણ તિલાંજલિ આપી દીધી છે. અને જ્યારે એમણે સ્પષ્ટ કીધું છે કે મુઠ્ઠીભર લોકો આનું નેતૃત્વ કરતા હતા, એના દબાણને કારણે એમણે જ્યારે નીકળી ગયા છે, ત્યારે કદાચ બાપુનો નિર્ણય વહેલો છે કે મોડો છે એ નહીં, પણ એમને લાગ્યો છે ઉચિત નિર્ણય છે. ભારતીય જનતા પાર્ટી માટે તો એ સ્પષ્ટ છે કે આ સમાજના લોકો, ગુજરાતની જનતા અને દેશની જનતા આખા જ આજના દિવસની ઘટના જોતા હતા અને એમને પણ લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ માટે જે વાતચીત કરી હતી એ બિલકુલ દીવા જેવું સ્વપ્ન થઈને બહાર આવ્યું છે. પણ જે રીતે વાત થઈ રહી છે મુકેશભાઈ, ભલે રાકેશભાઈ સ્વાભાવિકપણે કે કારણ કે ભાજપ છે એને તો બે બાજુ અત્યારે લાડવા છે અને હોઈ શકે, કારણ કે સમયનો સદુપયોગ કરતા ભાજપને ખૂબ સારી રીતે આવડે છે અને એટલા માટે જ આટલા આટલા આંદોલનો હોવા છતાં, જીએસટીનું આંદોલન હોવા છતાંય કોંગ્રેસ લાભ નથી ઉઠાવી લઈ, પણ ભાજપ આ મુદ્દો એટલે આસાનીથી ટેકલ પણ કરી લીધો છે. શું લાગે છે, બાપુ આગામી સમયમાં બાજી બગાડશે, જે બાજીમાં એમાં અહેમદભાઈ પટેલની રાજ્યસભાની સીટ પણ આવી જાય અને બીજા ધારાસભ્યો જેમ કીધું કે ફ્લાય બર્ડ્સ, એમ ફ્લાય બર્ડ્સ જે વપરાણો છે એ સંપૂર્ણપણે એ વપરાણો છે કે તમે ઉડી શકો છો અને ઉડવામાં અત્યારે ભાજપ છે સામે અને આ બાજુ કોંગ્રેસના ધારાસભ્યો છે. આ ફ્લાય બર્ડનો મતલબ શું, બાજી બગડશેનો મતલબ શું?
રાજ્યસભાની ચૂંટણી જ્યાં સુધી વાત છે તો એમને સ્પષ્ટ કરી આપ્યું છે કે હું 15મી ઓગસ્ટે જે છે રાજીનામું આપીશ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરીને. એટલે ક્યાંક ને ક્યાંક જતા જતા પણ મને એવું લાગે છે કે કોંગ્રેસને ફાયદો કરે જતા હોય એક અર્થમાં સીટના પરિપ્રેક્ષ્યમાં, કેમ કે જેટલા ધારાસભ્યો ક્રોસ વોટિંગ કર્યું છે જો એને આપણે ધ્યાનમાં લઈએ અને આજની જે ઘટના બની છે જો એને ધ્યાનમાં લઈએ તો કોંગ્રેસ જે છે રાજ્યસભાની સીટ ગુજરાતમાંથી ગુમાવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે. બાપુ એ દિશા તરફ મને લાગતા નથી કે જઈ રહ્યા હોય. બીજી એમને જે વાત કરી બહુ સ્પષ્ટ કર્યું કે હવે હું કોઈની તરફેણ કે કોઈની વાત રજૂ કરી શકું એ અવસ્થામાં નથી, તમારે કરવું નથી. એટલે જે પણ એમની સાથે સમર્થકો જોડાયેલા છે એમને એમને ખુલ્લા આસમાનમાં એમના અંતરાત્માના આવાસ પ્રમાણે જે પણ એમને નિર્ણય લેવું હોય અને એમની ભાવિ યોજનાઓ ઘડવી હોય એ પ્રકારની છૂટછાટ એમને આપી છે. પણ મને એવું લાગે છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ફાયદો એ બીજેપી તરફ દેખાય છે. સંજયભાઈ શું લાગી રહ્યું છે, ફ્લાય બર્ડ્સ એટલે આ ફ્લાય બર્ડ્સ માં કેટલા પક્ષીઓ ઉડી શકે છે? બહુ પ્રોપર શબ્દ ગોઈતો છે બાપુએ, ફ્લાય બર્ડ્સ. પણ ફ્લાય બર્ડ્સ નો મતલબ શું? ધારાસભ્યો ઉડી શકશે, કાર્યકરો ઉડી શકશે, ઉડીને જાશે ક્યાં? જો ભાજપમાં એને જોડાવું નથી, કોંગ્રેસ છોડી દીધી છે, રાજકારણમાંથી શંકરસિંહ નિવૃત્તિ લે એવી કોઈ શક્યતા નથી. રાજકારણમાં માહિર ખેલાડી છે શંકરસિંહ, તો હવે એ નિવૃત્તિ લે એ કોઈ સ્વીકાર્ય જ નથી અને કોઈ સ્વીકારતું પણ નથી. એના કારણે જ એના ટેકેદારો એક હોપ લઈને બેઠા છે કે બાપુ આવતા દિવસોમાં પત્તા ખોલશે, મે બી 15 ઓગસ્ટ પછી બાપુ પત્તા ખોલશે. એક શબ્દ કોઈ હજી પકડો હોય કે નથી પકડો, મત આપને હું યાદ કરાવી દઉં કે શંકરસિંહે બે શબ્દ કાઢ્યા હતા છેલ્લા એના પ્રવચનના છેલ્લા સમયમાં, કે હું સવર્ણોને અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી લડીશ, પછી ઓબીસી અને ખેડૂતો માટે પણ લડીશ. આ એક વર્ડ્સ એના હતા, બિલકુલ એ બહુ સૂચક છે. અને એ ઉપરાંત એનસીપી નો એમાં ઇન્ટરેસ્ટ લેવો, બાપુના ફંક્શનમાં એનસીપી નો ઇન્ટરેસ્ટ લેવો એ પણ સૂચક વાત છે. હું એક મારું એવું માનવું છે કે બાપુ હજી તેલ અને તેલની ધાર જુએ છે. કદાચ ગુજરાતમાં બાપુ સક્ષમ માણસ છે, સક્ષમ નેતા છે અને ગ્રાસ રૂટના નેતા છે, એને બધી ખબર છે કે ભાજપનો વિકલ્પ ઉભો કરો તો અત્યારે સ્કોપ છે. નો ડાઉટ કોંગ્રેસ એમાં ફેઇલ ગઈ છે, પણ ભાજપનો વિકલ્પ ઉભો કરવા માટે એ શક્યતાઓ ચકાસશે. અને એના માટે એનસીપી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર આ મોરચો કદાચ ભેગો થાય ઇન ફ્યુચર તો નવાઈ નહીં રહ્યા. બિલકુલ બહુ મોટી વાત કરી સંજયભાઈએ અને બરોબર વર્ડ્સને પકડીને કરી રાકેશભાઈ. જે રીતે અત્યારે એવું લાગી રહ્યું છે કે 8-10 જે ક્રોસ વોટિંગ થઈ છે ભાજપમાં, જે કોંગ્રેસમાં જતા પહેલા જ ભાજપના ટૂંકમાં થાળીમાં લાડવો આપી દીધો જેમ કહી શકાય, ત્યારે શું લાગી રહ્યું છે? થર્ડ ફ્રન્ટ જો બાપુ બનાવે એવી શક્યતા એક સેવાઈ રહી છે, અને એ શક્યતામાં દમ એટલા માટે છે કે બાપુ ગત રોજ દિલ્હી ગયા તો બે લોકોને મળ્યા છે. એક તો પ્રફુલ્લ પટેલને મળ્યા છે અને બીજા એવી વાત સંભળાઈ રહી છે કે પ્રશાંત કિશોરને મળ્યા છે. પ્રશાંત કિશોર સ્ટ્રેટેજિકલ માસ્ટર છે અને એમના મતે જો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને એનસીપી અને બીજા સવર્ણોને ઓબીસી જે વાત એમણે કરી આંદોલનવાળી, અને ત્રીજો મોરચો 20-25 બેઠકો લાવે અને નિર્ણાયક સરકારમાં બને, કારણ કે બાપુનો હંમેશા રિટાયર નથી થાય તો પહેલા શબ્દ બોલ્યા છે. એટલે શું લાગી રહ્યું છે કે ભાજપને જે આશા અપેક્ષા છે કે કેટલા 10-12 ધારાસભ્યો આવી જાય તો ભાજપ એના ટાર્ગેટનું કેટલાક અંશે પૂરું કરી શકે એ કદાચ ન પણ થાય? ભાજપનું ટાર્ગેટ અત્યારે અમે 150+ લઈને નીકળ્યા છે, એમાં કઈ 10-12 લોકો આ આવશે એ ગણતરી નથી. અમારી ત્યાં સ્પષ્ટ છે જેમને વિચારધારા સાથે જોડાવું છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને યોગ્ય કાર્યકર્તા હશે ને યોગ્ય એને ઉમેદવારની પસંદગીમાં સ્થાન પાપશે અને જીતશે તો એ અમારે 150ના લક્ષ્ય તરફ અમે આગળ જઈશું. વાત ગુજરાતમાં થર્ડ ફ્રન્ટની થઈ તો કેટલાય વર્ષોથી ગુજરાતમાં બે રાજકીય પક્ષો જ કામ કરતા હોય છે, ભાજપ અને બીજો કોઈ સામે પક્ષ. અત્યાર સુધી કોંગ્રેસ પણ હતી, પણ કોંગ્રેસની આખી ડૂબતી નાવ થઈ ગઈ છે. અને જે રીતે ક્રોસ વોટિંગ થયું, આજે શંકરસિંહભાઈ પણ નીકળી ગયા, એનો અર્થ કે કોંગ્રેસ તો ડૂબતી થઈ ગઈ છે. તો બાકીના લોકો પણ ભેગા થશે. હું અલ્પેશભાઈ કે જિગ્નેશભાઈની વાત એ વાત નથી કરતો, પણ બીજા લોકો પણ ભેગા થશે તો કે કોંગ્રેસના જ લોકો હશે અથવા બીજા કોશે, પણ ભાજપની સામે મોરચો તો એક જ હશે. એનો અર્થ કે ભાજપને કોઈ ફરક નથી પડવાનો, સામેવાળા પોતાના અસ્તિત્વ માટે અથવા પોતાની રાજકીય મહેચ્છા, ઘણા બધા એવા લોકો પણ છે કે જે આંદોલનના નામે રાજકીય મહેચ્છા પણ ધરાવે છે,
એ લોકોનો એક સમૂહ ભેગો થઈ અને ક્યાં જઈ શકશે એ તો આવનારા સમયની વાત છે. પણ જે રીતે ગુજરાત 2012ની ચૂંટણી, 2014ની ચૂંટણી અને સિવાય છેલ્લા 25-એક વર્ષથી, 24-એક વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન દેખ્યું છે. આ ગુજરાતનો મતદાર એક પરિપક્વ મતદાર છે, એને ભારતીય જનતા પાર્ટીને વખતો વખત આટલા બધી જવાબદારી એટલા માટે આપી છે કે એને સુશાસન જોયું છે અને અધૂરામાં પૂરું નરેન્દ્રભાઈનું નેતૃત્વમાં 2014થી જે રીતે દેશ વિકાસ તરફ જઈ રહ્યો છે દેવા જેવું સ્પષ્ટ છે કે અમે નિશ્ચિત 150 તરફના લક્ષ્ય તરફ બિલકુલ આગળ વધી રહ્યા છીએ. એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે અકળામણો આજે એમને રાજીનામું આપ્યું, એમને કોઈ સત્તા નથી મળી, બાકીના મિત્રોએ ક્રોસ વોટિંગ કર્યું, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દિવસે દિવસે ગ્રાફ વધતો જાય છે. અને આજનું આખું ગુજરાતનું જે રાજકારણમાં આજે શંકરસિંહભાઈએ જયારે રાજીનામું આપ્યું ત્યારે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વધુ સ્વીકૃત કરશે, કારણ કે સમજી શકે છે કે હવે ગુજરાતમાં રાજ કરું તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ સક્ષમ નથી અથવા કોઈ યોગ્ય પક્ષ નથી. ઓકે, નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાય છે. નરેન્દ્રભાઈ, જે રીતે એક અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો હતો કે બાપુ નિવૃત્તિ લઈ શકે અને બાપુએ નિવૃત્તિ લીધી, પણ બાપુએ નિવૃત્તિ લીધી છે રાજકીય પક્ષમાંથી, પ્રજાની સેવા તો કરશે જ અને પ્રજાની સેવા કરવાના અર્થ ઘણા બધા નીકળે એમ છે. શું માનો છો, બાપુના જવાથી કોંગ્રેસને નુકસાન થશે કે પછી કોંગ્રેસ છે એની રીતે કવર કરી લેશે? નરેન્દ્રભાઈ નું લાગે છે કે કદાચ ટેકનિકલ ખામીના કારણે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે રાજ્યસભાની આગામી મંથમાં ચૂંટણી છે અને રાજ્યસભામાંથી બે ભાજપ સ્મૃતિ ઈરાની દિલીપ પંડ્યાની બેઠક છે અને એક અહેમદ પટેલની છે, ત્યારે બાજી બગડવાની પણ સંભાવના સેવાય છે. નરેન્દ્રભાઈ ફરીથી આપણી સાથે જોડાય છે. નરેન્દ્રભાઈ, મારો અવાજ આપની પાસે આવી શકતો હોય તો હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે ફરી ટેકનિકલ ખામી લાગે છે. મુકેશભાઈ, જે રીતે વાત થઈ, રાકેશભાઈએ કહી કે ભાઈ બે જ પક્ષ ચાલે છે, માની પણ લઈએ ચાલો બે પક્ષ ચાલે છે, અને કદાચ મેં કહ્યું એમ પહેલા કે ભાઈ ભાજપના તો બે બાજુ અત્યારે લાડવા છે અને હોઈ શકે ભાજપ એ બાજુ માહિર પણ છે, કારણ કે નરેન્દ્ર મોદીના શાસનમાંથી કાર્યકર્તાઓ પણ શીખી ગયા છે કે કઈ રીતે આફતને અવસરમાં ફેરવી શકાય. પણ સવાલ એ થાય છે કે જે લોકોનો ક્યાંક રોષ છે, એ પછી જમીન માપણીમાં હોય કે પછી દલિત આંદોલન હોય, પાટીદારોનો આંદોલન હોય, જીએસટીનો આંદોલન હોય, આ લોકોનો રોષ છે ને એ કોઈ પ્રચારથી કંટ્રોલ ન થઈ શકે, એટલે ક્યાંક ને કદાચ ત્રીજો વિકલ્પ ક્યાંક જનતા હવે પહેલી વખત ગુજરાતમાં શોધવા માંગતી હોય અને એનો લાભ શંકરસિંહ વાઘેલાને દેખાતો હોય એવું લાગી રહ્યું છે. હું રાકેશભાઈ સાથે સંમત થઈશ એટલા માટે કે ગુજરાતની રાજકીય સંસ્કૃતિ જોઈએ આપણે અને ગુજરાતનું રાજકારણ ઇતિહાસ તપાસીએ તો એ બહુ સ્વયંસ્પષ્ટ છે કે જે કેન્દ્રના જે પક્ષો છે એ બીજેપી અને કોંગ્રેસ, એની આજુબાજુમાં સત્તા રહી છે હંમેશા, એટલે કે આ પાવરમાં બીજેપી હોય કે કોંગ્રેસ હોય. પાછલા 20-એક વર્ષથી આપણે જોવા જઈએ તો આપણે એ પણ ભૂલવું ના જોઈએ કે એક વખતે રાજપાની સરકાર હતી અને એ રીતે જ પ્રાદેશિક પક્ષોને પણ ગુજરાતની પ્રજા જાકારો આપ્યો હતો. અને હાલના તબક્કામાં આપણે જોવા જઈએ કે જે પક્ષ, મને એવું લાગે છે કે કોંગ્રેસે જે નેતાને ગુમાવ્યા છે એનો લાભ કોંગ્રેસના જે સહયોગી પક્ષ એનસીપી લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક એ હોશિયાર કહી શકાય પક્ષ આપણે જોઈ શકીએ છીએ. પણ આપે જે વાત કરી કે જે આંદોલનો ચાલી રહ્યા છે અને આંદોલનનો લાભ પ્રજા રોષ તરીકે ત્રીજા વિકલ્પનો સ્વીકાર કરે, મને એવું લાગે છે કે ગુજરાતની પ્રજા એ તકવાદી અથવા તો તક આધારિત રાજકારણને બહુ પસંદ કરતી નથી. મને નથી લાગતું કે આ આંદોલનોના કારણે ત્રીજો વિકલ્પ ઉભરી શકે. બિલકુલ, કારણ કે અત્યાર સુધી કેશુબાપાથી માંડી અને દિગ્ગજ નેતાઓને બહુ પછડાટો થઈ, એ જ કેશુબાપા તક ભાજપમાં 128 બેઠક લાવી શક્યા, જે જીપીપીમાં માત્ર બે જ બેઠક સુધી સીમિત થઈ ગયા. નરેન્દ્ર રાવત ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા. નરેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે, બાપુ તો રિટાયર થઈ ગયા એટલે કોંગ્રેસમાંથી આમ નથી થયા, કોંગ્રેસને નુકસાન થવાની કેટલી સંભાવના છે કે ફરી પાછી કોંગ્રેસ બેઠી થઈ શકશે? એક વાત સ્પષ્ટ કહી દઉં કે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એ કોઈ નેતાના કારણે નથી, ભારતીય જનતા પાર્ટીના કુશાસનના કારણે. અને જે રીતે છેલ્લા 5 વર્ષમાં ત્રીજા મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીએ બદલાવા પડ્યા, સાથે સાથે સૌ જાણે છે કે ગુજરાતમાં જે રીતે તમામ જ્ઞાતિઓ આંદોલનના માર્ગે છે, સરકાર દલિત વિરોધી, ખેડૂત વિરોધી, ઓબીસી વિરોધી, પાટીદાર જેવી સક્ષમ જાતિના લોકો પણ આંદોલનમાં છે,
સાથે સાથે ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા પ્રશ્નોમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ. એટલે કોંગ્રેસ મજબૂત છે એનું કારણ ભારતીય જનતા પાર્ટી સુશાસન આપવામાં નિષ્ફળ ગઈ. એટલે કોઈ પણ નેતા આવે કે જાય એ મહત્વનું ખરું, પણ સાથે સાથે જે પરિસ્થિતિ સર્જાઈ છે ભારતીય જનતા પાર્ટીના કારણે, કોંગ્રેસ પક્ષ 2017 માં ચોક્કસથી સત્તા મેળવશે પણ નેતા આવે કે જાય. નરેન્દ્રભાઈ, સવાલ મને એક એ થાય છે કે બાપુ આજે જે રીતે ભાષણ કરી રહ્યા હતા ને એના ભાષણ ઉપર જો આપણે ગોર કરીએ તો બાપુએ બે ત્રણ વસ્તુ કહી છે. એક તો એણે કહ્યું કે ભાઈ ભાજપ સાથે કોણે સેટિંગ કર્યું છે, હું નહીં તે લોકો, એટલે ક્યાંક 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 ઈશારો હાઈકમાન અથવા તો કોઈ નેતાઓ સાથે હતું. બીજી વસ્તુ કે આ લોકોને કામ કરવું નથી ને કરવા દેવું નથી એટલે હું રહી ન શક્યો. અને ત્રીજી વસ્તુ એમણે એવી કહી કે મને આ લોકો કાઢવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક કરી રહ્યા હતા. તો કોંગ્રેસ પક્ષ છે એ આવા લીડર, ઓપોઝિશન ઓફ ધ લીડર અને પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કે જેણે 36 ધારાસભ્યોને સપોર્ટ પણ કરેલો અને 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ પણ થઈ ચૂક્યું છે, ત્યારે આ સંજોગોમાં એવું નથી લાગતું કે કોંગ્રેસ આવે છે ને જગ્યાએ તૂટી રહી છે? જે પ્રકારે બાપુએ જે પ્રકારે એમની જે વ્યથા વ્યક્ત કરી એમની પોતાનું અંગત મંતવ્ય હોય શકે, વરિષ્ઠ નેતા છે અને એમને જે લેવલની વાત કરી કે અંદરની, તો એ કદાચ એમના જીપીસીસી લેવલના મોટા નેતાઓની સાથેની બાબતની હોય શકે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પક્ષે માનીય બાપુને જે પ્રકારે મહત્વ અને જે પ્રકારે એમને આખા ભાષણના તમે અંશ કીધા, હું ચોક્કસથી કહું છું કે પાર્ટીમાં મોટો દિગ્ગજ નેતા હોય, વિરોધ પક્ષનો નેતા હોય, પાર્ટીની અંદર આ પ્રકારે થોડીક મુશ્કેલી સર્જાઈ શકે. પરંતુ કોંગ્રેસ પાર્ટીનું ઓવરઓલ જે પ્રકારે અમે છેલ્લા એક વર્ષની અંદર જે ચૂંટણીની તૈયારીઓ કરી છે એ આપ સૌ જાણો છો. લગભગ 6 મહિના પહેલા અમે તમામ ઉમેદવારો માટેના ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. 182 બેઠકો માટે લગભગ 1500થી વધારે ઉમેદવારી પત્રો, એની ચકાસણી અમારા નિરીક્ષકો દ્વારા દરેકના ઇન્ટરવ્યુ પણ લેવડાવી ગયા. આ બધી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ. એટલે પાર્ટીમાં સંગઠનની બાબતમાં, નેતાઓની બાબતમાં કે જે એમને નિવેદન આપી છે તો એ પોતે સ્પષ્ટતા કરી શકે, કારણ કે એ બાબતમાં અમે કોઈ કોમેન્ટ આપી શકીએ એમ નથી. કારણ કે એમનું કેવું એવું છે કે એમને પાર્ટીમાંથી આમ મોટા નેતાઓ એ પ્રકારે કરવા માંગતા હતા. હવે એમને સાચી વાત કરું તો એમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના હમણાં માનનીય અધ્યક્ષ સોનિયાજીના વખાણ કર્યા કે મને એક ત્યાગની મૂર્તિ કહ્યા. રાહુલજીએ જયારે જયારે સમય આપ્યો એ પ્રમાણે બી વાત કરી. ઉપરથી એમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોનો પણ આભાર માન્યો. એટલે એક વાત તો ખ્યાલ નથી આવતી કે કયા લેવલે એમની સાથે અસંમતિ કોઈને દરખાવી કે કાં તો એમને પાર્ટીમાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોય કે એમનું માનતા ના હોય. આ બંને થોડી વિરોધાભાસી ચોક્કસ જણાય. બિલકુલ બિલકુલ બિલકુલ. નરેન્દ્રભાઈ, હા, જોડાયેલા રહેજો તમે, કારણ કે સમય એક વિરામનો થયો છે. પણ દર્શક મિત્રો, સવાલ એ જ થાય છે ફરીથી કે 57 ધારાસભ્યોને રિપીટ કરવાનું જે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી એરપોર્ટથી જાહેરાત કરી હતી એ પણ લાગી રહ્યું છે કે બધું ઠીક નથી ચાલી રહ્યું. આ સાથે નરેન્દ્રભાઈ ઘણી વસ્તુ કહી પણ એ આપણે જનતાને ગળે ઉતરે એવી સ્થિતિમાં પણ નથી. નરેન્દ્રભાઈને આગળ પણ પૂછશું. આ સાથે બીજા મહેમાનો પણ જોડાયેલા છે. નાનકડા વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રજાના શરણે બાપુ. આપણી સાથે વધુ એક ગેસ્ટ જોડાયા છે. પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ પણ આપણી સાથે જોડાયા છે. બીજા ગેસ્ટ મહેમાનો પણ આપણી સાથે છે. દિલીપભાઈ, જે રીતે બાપુને આજે જે રીતે રાજકીય પાર્ટીઓમાંથી નિવૃત્તિ લેવાનો જે વારો આવ્યો છે, એક તો શું કારણ હોઈ શકે છે? બાપુનું શું ભાજપ કે કોંગ્રેસ બાપુને સમજી નથી શકતા કે બાપુ છે એ એક પોતે જ પાર્ટી લાઈનમાં ચાલી શકે એટલા એ વ્યક્તિત્વ એવા નથી, શું માનો છો? હેલો, દિલીપભાઈ, મારો અવાજ આપને પાસે આવી શકતો હોય તો હું પૂછવા માંગુ છું આપને કે બાપુ છે એ આ બંને ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાંથી જે રીતે નિવૃત્તિ લીધી છે, શું બાપુનો એવો સ્વભાવ નથી કે પાર્ટી લાઈનમાં ચાલી શકે કે બાપુને પાર્ટીઓમાં અકડામણ થાય છે? શું કહેશો? મને એ જ ક્યારનો વિચાર આવે છે કે બાપુ આ નિર્ણય કરવાની જરૂર છે પડી કેટલાક સમયથી
બાપુ કોંગ્રેસમાં અકળામણ અનુભવતા હતા એ આપણે સૌએ જોયું, અને એમાંય ખાસ કરીને દરેક વખતે દિલ્હીથી એમને હુકમ કરવામાં આવતો. આ વાત બાપુના સ્વભાવમાં નથી. બાપુ હંમેશા એક શિસ્તબદ્ધ સૈનિકની તરીકે કામ કર્યું, પરંતુ છેલ્લા કેટલા વખતથી અને એમાંય ખાસ કરીને રાજ્યસભાની સીટ માટે બાપુને કોઈ રસ નહોતો, પરંતુ છેલ્લા 24 વર્ષથી એક જ વ્યક્તિ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કોંગ્રેસ તરફથી કરે એ કેવી રીતે ચલાવી લેવાય એ માટે કોઈ દાડો બાપુએ કોઈને કહ્યું નથી. પણ આ હું માનું છું એ ખૂબ અયોગ્ય છે. ગુજરાત કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી આ કામ માટે. ગુજરાત કોંગ્રેસનો અવાજ, પ્રજાનો અવાજ રજૂ કરવા માટે કોઈ નેતા નથી, તો શા માટે આ વસ્તુ ચલાવી લેવામાં આવે છે? બાપુ એ જે વ્યક્તિ છે એ માટે આજે ઘણું સારું બોલ્યા, પરંતુ એ હકીકત છે કે આ તો ચલાવી ના લેવાય. બિલકુલ દિલીપભાઈ, એટલે મારો મૂળ પ્રશ્ન એ છે કે બાપુને આ નિર્ણય કરવાની જરૂર શી પડી? એટલે પૂછું છું દિલીપભાઈ, એક વધુ પ્રશ્ન તમને એ જ પૂછવા માંગીશ કે જે રીતે બાપુએ આજે જે નિવૃત્તિ રાજકીય પાર્ટીઓમાંથી લેવાની જાહેરાત કરી, પણ બાપુ એ બોલ્યા છે કે હું પ્રજાના શરણે છું, પ્રજાના કામ કરીશ, એટલે કે હું રિટાયર નથી થયો, રાજકીય રીતે પણ રિટાયર નથી થયો, તો બાપુનો આગામી, તમે તો વર્ષોથી બાપુને ઓળખો છો, બાપુનો આગામી પ્લાન શું હોઈ શકે? એક તો તમે જે રીતે અકડામણની વાત કરી કે સીધો 24 વર્ષ સુધી એક જ વ્યક્તિને આપવું, એ વાત કદાચ ખૂંચતી તમામ કાર્યકરોને હોઈ શકે છે, પરંતુ એ હાઈકમાન્ડના નિર્ણય હોય છે, પણ એના સિવાયની પણ ઘણી બધી અકડામણના કારણો હોય છે, પણ બાપુનો આગામી પ્લાન શું હોઈ શકે છે? બાપુ મને એવું લાગે છે કે હવે થોડો વખત આરામ કરશે, પછી બધા સભ્યોને સાથે જે એમની સાથે રહ્યા છે, એમની સાથે વર્ષોથી કામ કરેલું છે, એ બધા સભ્યોની સાથે બેસી ને અગાઉનો પ્લાન શું હોઈ શકે એ અંગે ચર્ચા વિચારણા કરશે, અને મને ચોક્કસ ખાતરી છે કે એ જે વિચાર કરશે તે ગુજરાતની પ્રજાના હિત માટેનું હશે. ગુજરાતની પ્રજા બાપુ કહેશે કરશે, અને આજે આપણે જોયું કે 25,000 માણસોની મેદનીમાં આજે બાપુને એક અવાજે લોકો સાંભળતા. બાપુ પ્રજાના માણસ છે, પ્રજાના નેતા છે, કોઈ પક્ષ કે પાર્ટીના નેતા નથી, અને એટલા માટે ભાજપ અને કોંગ્રેસ બંને સાથેના એમના સંબંધો હતા, રહ્યા છે, પરંતુ આજે જે એમણે નિર્ણય લીધો એ ખૂબ જ યોગ્ય નિર્ણય છે. અચ્છા, યોગ્ય નિર્ણય છે દિલીપભાઈ પણ માનો છે, આપ જોડાયેલા રહો. જે રીતે સંજયભાઈ જે રીતે વાત થઈ રહી છે, દિલીપભાઈ પણ એ જ માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અકડામણના આ કારણો હોઈ શકે છે. બીજી વસ્તુ, મને પણ એ સવાલ થઈ રહ્યો છે કે બાપુના સમર્થકો બહુ બધા છે, અને બાપુએ જે રીતે બંને પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી છોડી દીધું અને ભાજપમાં જોવાની ના પાડી, ત્યારે એના સમર્થકોનું શું? એ સૌને સવાલ થાય, કારણ કે સમર્થકોને તો ક્યાં ગોઠવવા પડશે ને. શું લાગે છે બાપુની આગામી રણનીતિ શું હોઈ શકે છે? જો બાપુના સમર્થકો એની ઉપર અપૂરો ભરોસો રાખે છે, બાપુની જે રીતની પોલિટિકલ સ્ટાઇલ છે એ પહેલેથી જ એવી રહી છે, ગ્રાસરૂટની રહી છે, કે એના કાર્યકરોને ટેકેદારો ઉપર પ્રભાવ એટલો રાખે છે કે એ અડધી રાતે કહે તો પણ કાર્યકર બહાર નીકળી જાય છે, અને કાર્યકરોનો બાપુ ઉપર ભયંકર ભરોસો છે. એના કારણે કાર્યકરો હજી બાપુના સિગ્નલનું વેઇટ એન્ડ વોચ કરશે. બાપુએ કોઈ ગેમ પ્લાન બનાવી જ રાખ્યો હોય એમાં કોઈ બે મત નથી. નો ડાઉટ 15 ઓગસ્ટ પછી પત્તા ખોલવાની વાત ઈશારો તો એને કર્યો જ છે. 15 ઓગસ્ટ પછી પત્તા ખોલશે જ. જો ભાજપ સાથે જોડાશે તો ભાજપમાં એના ટેકેદારોનું સેફ પેસેજ હશે જ, અને પોતે નિવૃત્તિ પણ જાહેર નહીં કરે, કોઈ પણ રીતે પોલિટિકલી એક્ટિવ રહેશે, બીજેપીમાં નહીં જાય. પણ એના કાર્યકરો તો જઈ શકે છે, એને તો એને ફ્રી હેન્ડ આપ્યો જ છે કે દરેક કાર્યકરો ઉડી શકે છે.
એટલે શંકરસિંહ નો ફ્યુચર ગેમ પ્લાન જયારે જાહેર થાય ત્યાર પછી જ કાર્યકરો આગળનું સ્ટેન્ડ લેશે, ત્યાં સુધી બાપુ શું કરે છે એની ઉપર જ વોચ રહેશે. બિલકુલ, આખા ગુજરાતમાં શંકરસિંહ પાસે ટેકેદારો નો બહુ વિશાળ વર્ગ છે, એના કારણે દરેક પાર્ટી બાપુને ઈચ્છતી હોય કે આપણને સપોર્ટ કરે, આપણી ભેગા આવે. બિલકુલ, પણ શંકરસિંહ એટલું સ્વતંત્ર મિજાજી માણસ છે કે એ કોઈ પણ ત્રીજો મોરચો કરવા માટે સક્ષમ અત્યારની સ્થિતિમાં ગુજરાતમાં એક જ માણસ એવો છે કે જે ત્રીજો મોરચો કરી શકે છે. બિલકુલ, આ બહુ મોટી વાતાવરણ પણ છે અને સપોર્ટ પણ છે. સપોર્ટ પણ છે, વાતાવરણ પણ છે, થઈ ગઈ છે. બિલકુલ, પણ અત્યારે વાત એ આવે છે રાકેશભાઈ કે જે રીતે દિલીપભાઈ નો અને સંજયભાઈ ના બે ના જે મત આપણે જાણ્યા, પણ એમાં એક સૂર એ ચોક્કસ નીકળી રહ્યો છે કે બાપુ ત્રીજા મોરચા કરવામાં સક્ષમ છે. પણ મને એ વિચાર આવે છે હજી, કારણ કે એ જર્નલિસ્ટ તરીકે એક વિચાર આવવો સહજ પણ છે કે બાપુ એવું કીધું કે હું રાજીનામું પછી આપીશ 15 ઓગસ્ટ, એટલે કે રાજ્યસભાની ચૂંટણી પતે પછી. હવે મને વિચાર એ આવ્યો છે કે 15 ઓગસ્ટે બાપુ રાજીનામું ધારાસભ્ય પદેથી પણ કહ્યું છે, એનો અર્થ થયો કે રાજ્યસભાની ચૂંટણી છે. અચ્છા, રાજ્યસભામાં 46 ધારાસભ્યો જોઈએ. હવે બાપુ અત્યારે 11 તો ઓલરેડી ક્રોસ વોટિંગ થઈ ચુક્યા છે, એટલે 11 નીકળ્યા છે, બીજા 4-5 ખડે, એટલે એક કોંગ્રેસની સીટ જાય. બાપુ અપક્ષ તરીકે ઉમેદવારી ભરે અને એમાં 18 થી 19 ઉમેદવારો બાપુને સપોર્ટ કરે અને બીજા 29 તો વધે છે ભાજપને, તો એ ભાજપના પણ બાપુને સપોર્ટ કરીને બાપુને રાજ્યસભામાં ચૂંટાવી શકે એવું બની શકે? રાજ્યસભાના ઉમેદવારની પસંદગી ભારતીય જનતા પાર્ટીના જે કોટામાં તો છે, એટલે અત્યારે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને લાભ છે. અથવા ભારતીય જનતા પાર્ટી ત્રીજા ઉમેદવાર માટે પણ જે અત્યારની વર્તમાન પરિસ્થિતિ ઉભી થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજા ઉમેદવાર માટે પણ એક સક્ષમ બની ગઈ છે કે કોઈને લાભ કરી શકે અથવા કોઈની સાથે મદદ પણ કરી શકે. બાકીના બે ઉમેદવારો પાર્ટીનો વિષય છે, ત્રીજો ઉમેદવાર અપક્ષ હોય, કોંગ્રેસનો હશે કે જે હશે એ પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ બેસીને નિર્ણય કરશે. પણ એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે જે રીતે બાપુની અકળામણ થઈ એમાં દિલીપભાઈનો વાત હોય કે સંજયભાઈ જે રીતે વાત કરી કે એકનો એક ઉમેદવાર આટલા વર્ષોથી અને ચલાવે, તો બાપુએ હિંમત કરીને રાજકીય ક્ષેત્રે રાજકીય પાર્ટીમાં કીધું છે. 24 વર્ષ પહેલા બાપુએ કોઈ એવો કાર્યકર્તા ઉભા ના થયો કે જેને આ પાર્ટીમાં વાત કરી. એ અમારો વિષય પણ નથી, એમનો આંતરિક મામલો છે. પણ આજે અને અમે નહીં, આજનું એમનું રાજકારણ 11 જણનું ક્રોસ વોટિંગ, અમારી ગણતરી એટલી જ છે કે અમે વર્ષોથી કહેતા આવ્યા હતા કે કોંગ્રેસ શું છે સમાજ અને લોકો ઓળખે છે. આજે ચોક્કસ થઈ ગયું કે એ 11 લોકો પણ ઓળખી ગયા છે અને આવનારા દિવસોમાં, જેમાં હમણાં મુકેશભાઈ પણ વાત કરી કે કદાચ રાજ્યસભાની ચૂંટણીમાં આમ પણ થઈ શકે, હવે કોંગ્રેસને ચિંતા છે કે રાજ્યસભાની ચૂંટણીમાં શું થઈ શકે. પણ ભારતીય જનતા પાર્ટી એને વિચારધારાને વરેલી છે, પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ જે નક્કી કરશે. બે ઉમેદવાર સિવાય કોઈ સારો ઉમેદવાર હજુ વધુ રીતે પણ જો થઈ શકતો હોય, સમાજનો શ્રેષ્ઠ ઉમેદવાર મળી શકતો હોય અને ગુજરાતને એનાથી લાભ થતો હશે, તો સારા ઉમેદવારની પસંદગીમાં આપણે ભારતીય જનતા પાર્ટી પોતાનું મન કદાચ ખુલ્લું રાખશે, એ નિર્ણય એ નેતૃત્વ કરશે. મુકેશભાઈ, એ વસ્તુમાં હજી પણ મને થોડો કન્ફ્યુઝન લાગે છે. રાકેશભાઈ થોડો ગોળગોળ જવાબ આપ્યો છે. હું આપણી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે બાપુના કેટલાક સમર્થકો ભાજપમાં જાય એના બદલામાં ભાજપ છે એ બાપુને રાજ્યસભામાં જવા માટે મદદ કરે, અને એક જે દિલીપભાઈએ વાત કરી કે છેલ્લા 22-24 વર્ષથી એક જ વ્યક્તિનો રાજ્યસભામાં દબદબો છે, એટલે એ જે એક વેર લેવાની પણ ભાવના હોઈ શકે છે, ના હોય એ સ્વાભાવિક છે કે એમનો વિષય છે. પણ શું આ એક કારણ હોઈ શકે છે કે અમુક 10 થી 11 ધારાસભ્યો છે એ અહીંયા વોટ કરે, એની સામે 29 ધારાસભ્યો છે એ બાપુને રાજ્યસભામાં લઈ જશે? એટલે એક જે વિચાર આપને આવ્યો છે ને, મને લાગે છે કે એમાં દમ રહેલો છે અને એ વિચાર બની પણ શકે. કારણ એ છે કે જેમ આપણે કીધું કે અપક્ષ તરીકે ઉમેદવાર નોંધાવી શકે અથવા તો બીજેપીના સમર્થનથી પણ ઉમેદવાર નોંધાવી શકે, એટલે આવા સંજોગોમાં બાપુ રાજ્યસભામાં જાય એની શક્યતા ઉજળી દેખાઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક મને એવું પણ દેખાઈ રહ્યું છે એનાથી આગળ એમ, કે જો બાપુ રાજ્યસભામાં જાય તો હાલની જે પરિસ્થિતિ છે એનડીએની જે સરકારની કેન્દ્રની અંદર, ત્યાં મને લાગે છે કે એક સારા કક્ષાનો એટલે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પણ એમને ત્યાં તક મળે એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે કોંગ્રેસની અંદર, એનું સંપૂર્ણ લાભ લેવાનો પ્રયત્ન બીજેપી કરે એમાં કોઈ શંકા સ્થાન નથી. બિલકુલ, જે રીતે વાત થઈ રહી છે, હજી આપણે દિલીપભાઈ અને નરેન્દ્રભાઈ પાસે પણ જશું, પરંતુ નાનકડા વિરામ.
તો વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે પ્રજાના શરણે. બાપુ આપણી સાથે ઘણા મહેમાનો પણ જોડાયેલા છે, ચર્ચા કરી. નરેન્દ્રભાઈ રાવત પણ છે. નરેન્દ્રભાઈ, જે રીતે વિધાનસભાનું એક દિવસનું સત્ર બન્યું હતું, બોલાવવામાં આવ્યું હતું જ્યારે વડાપ્રધાન તરીકે જીત થઈ હતી નરેન્દ્ર મોદીની અને અભિનંદન પાઠવવા માટે, ત્યારે નરેન્દ્ર મોદીએ કાનમાં બાપુને કહ્યું હતું, કારણ કે હું વિધાનસભામાં હતો, તો આ કાનમાં કહ્યું હશે, આવું કંઈક જ હશે કે શું છે? કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને વિપક્ષના નેતા તરીકે અને સત્તા અને પદ અને એ લોકો માટેની લડાઈ લડી ચુક્યા હોત. હવે જે લડાઈ માટે એ ગયા છે એમને ઘણા બધા મંતવ્યો અને ઘણું બધું એમને ભાષણમાં કહ્યું છે. હવે આ બધાની વસ્તુની એનાલિસિસ અમે કરીએ તો ઘણા બધા પ્રશ્નો ઉભો થાય. જે રીતે અહીંયા એક્સપર્ટ પણ એક વાતની બીજી વાતમાં કહે છે કે રાજ્યસભાની વાત કરી કે આવું થાય, તો હું એ પણ કહી શકું કે રાજ્યસભાની ચૂંટણી જે 8 ઓગસ્ટ છે એમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હાઈકમાન્ડ જે પણ નક્કી કરશે એનો વિજય નિશ્ચિત ગણાય. એમાં મને નથી લાગતું કે કોઈ પ્રકારનો ફેરફાર આવી શકે. બાપુએ આ પ્રકારે જે નિર્ણય લીધો એ નિર્ણય મેં વારંવાર કહું છું દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અત્યારે સક્ષમ છે, કારણ કે કોંગ્રેસ 100 વર્ષ જૂની પાર્ટી છે અને ઘણા બધા પરિવર્તનો અંદર આવેલા છે, ઘણી બધી. બિલકુલ બિલકુલ, દિલીપભાઈ પાસેથી પણ જોડો જાણવાનો પ્રયાસ કરીશ, કારણ કે વર્ષોથી શંકરસિંહ બાપુ સાથે બહુ નજીકથી જાણે છે. દિલીપભાઈ, શું લાગી રહ્યું છે શંકરસિંહ વાઘેલાના જવાથી, જે રીતે કોંગ્રેસ અત્યારે માની રહ્યું છે કે ભાઈ કોઈ ફેર નહીં પડે, પણ તમારા અનુભવ પરથી શું લાગે છે કોંગ્રેસને ગુજરાતમાં ફેર પડશે અને પડશે તો કેવી રીતે અને કેટલું પડી શકે છે? મારા મત પ્રમાણે બાપુ કદી ભાજપમાં જશે નહીં, નેવર. ભાજપના પ્રદેશ પ્રમુખે તેમને નિમંત્રણ આપ્યું કે બાપુ જો ભાજપમાં આવવા માંગતા હોય તો અમે એમને સ્વીકારીશું. અરે ભાઈ, બાપુને ભાજપમાં જવું હોય તો વર્ષો પહેલા જઈ શક્યા હોત, એ તો પ્રશ્ન રહેતો જ નથી. હવે પ્રશ્ન રહ્યો કોંગ્રેસનો. કોંગ્રેસ બાપુને લીધે એટલી બધી સક્ષમ હતી, કોંગ્રેસના નેતાઓમાં બાપુ એક કદાવર નેતા હતા અને એ જ્યાં જાય ત્યાં આગળ હજારો માણસો મેદની એકત્ર કરી શકતા. આજે કોંગ્રેસના કોઈ નેતામાં એ તાકાત નથી. માટે ભાજપમાં કે કોંગ્રેસમાંથી જવાથી બાપુ એક સક્ષમ નેતા તરીકે બહાર આવ્યા છે. કોંગ્રેસમાં બહુ મોટો ફટકો પડશે. બાપુને સાચવ્યા હોત, બાપુ સાથે સારા સંબંધો રાખ્યા હોત તો કોંગ્રેસ મજબૂત થઈને બહાર આવત. દિલીપભાઈ, એક બીજો પણ મને સવાલ એ ઉપસ્થિત થાય છે કે તમે કહ્યું એમ કે બાપુના જવાથી કોંગ્રેસને બહુ મોટો ફટકો પડશે, પણ તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે બાપુએ આજે એના ભાષણમાં જે કેટલાક આક્ષેપો કર્યા કે ભાજપ સાથે હું જોડાયેલો નથી પણ કેટલાક હાઈકમાન્ડના નેતા જોડાયેલા છે, સીએમ ઓફિસમાં આટાફેરા કરતા હોય છે, ત્યાં દિલ્હી કરતા હોય છે, તો શું આમાં આ આરોપમાં કેટલો દમ છે? એ વાત સાચી છે કે કેટલાક નેતાઓને ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોય છે અને એ માટે બાપુએ બહુ સ્પષ્ટ કહ્યું કે એ લોકોને આ કામ કરવું હશે તો મારો એમને સાથ અને સપોર્ટ નહીં મળે. હું હવે તો વિપક્ષનો નેતા રહ્યો નથી, મારા હાથમાં કોઈ સત્તા નથી, એટલે જરૂરથી કોઈ પણ હિસાબે હું એમને મદદરૂપ થઈ નહીં શકું. નરેન્દ્રભાઈ, તમને ફરી પાછી એકવાર તમારી પાસે આવવા માંગી, સંક્ષિપ્તમાં જવાબ આપજો, કારણ કે સમયનો અભાવ છે, મારે બીજા મહેમાનો પણ લેવાના છે. જે રીતે દિલીપભાઈ પણ માની રહ્યા છે અને જો એવું હોય કે અત્યારે જે હોય એ જ ભાજપમાં સાથે કનેક્ટેડ નેતા હોય તો કોંગ્રેસને આવવું હર હંમેશ માટે મુશ્કેલ છે, 24 વર્ષ તો નહીં, બીજા 24 વર્ષ પણ નહીં આવી શકે. એની આ વખતની પરિસ્થિતિ ગુજરાતમાં અલગ છે ને, ભારતીય જનતા પાર્ટીએ સૌ પ્રથમ તો બાપુ ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી એટલે ભારતીય જનતા પાર્ટીએ ખુશ થવાની વાત નથી.
બીજા નેતાઓ જોડાયેલા છે એટલે જે જે નેતાઓ જોડાયેલા હોય અને ભાજપ સાથે સંપર્કમાં હોય ને જો કામોનો લાભ લેતા હોય તો તો એ કોંગ્રેસ આવી જ કઈ રીતે શકે અહીંયા સત્તા ઉપર? નહીં, એવું બની શકે જો બાપુએ કહ્યું હશે તો એવું કંઈક હશે કરવું, પરંતુ જે રીતે ચૂંટણીની વાત છે એમાં તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય તરીકે લોકો ચૂંટણી લડવાના છે, તો એમાં કોઈ પણ પ્રકારનું જાહેરમાં વર્તન એવું બની ન શકે. સંબંધોના કારણે જ્યારે પાર્ટી કોઈ ટિકિટ આપે તો એ કોંગ્રેસ તરફથી લડવાના. બિલકુલ બિલકુલ. રાકેશભાઈ, જે આક્ષેપ થયો છે, શું ભાજપ આમાં માસ્ટર છે? આ જે રીતે જ્યારે જ્યારે આવા નેતાઓ જે સમૃદ્ધ હોય એને ક્યાંક કપાવી નાખવાના અથવા તો ક્યાંક એને સાચવી લેવાના આવામાં? પ્રશ્ન કપાવી લેવાના કે સાચવી લેવાનો વિષય નથી. કાપ્યા છે કોણે? એને સમાજ જાણે છે. જવું અને સમાવું ક્યાં? એનું ઘર કોઈક શોધતા હશે. ભારતીય જનતા પાર્ટી માટે એની વિચારધારા લોકો અને વડેલ લોકો માટે દ્વાર હંમેશા ખુલ્લા છે. આજે ભારતીય જનતા પાર્ટીને કદાચ કોંગ્રેસને નુકસાન છે, અમે એને ફાયદા તરીકે નથી લેતા. પણ જે લોકો એક ભાજપને ફાયદો કરાવવાનો છે એ લોકોને ખબર પડી ગઈ છે કે આ કોંગ્રેસનું મોટું નુકસાન છે અને આનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં કોઈ ફરક નથી પડવાનો. આ અમારા માટે કોઈ આજના કાર્યક્રમથી અમને કોઈ અલગ દિશા નથી જવાની. અમે જે દિશામાં કામ કરી રહ્યા છીએ, ચૂંટણીલક્ષી કામ કરીએ છીએ, એમાં અમે આગળ વધવાના છે. પણ એનાથી અમને કદાચ આડકતરો સીધો ફાયદો થતો હશે તો એમાં અમે કોઈને કાપ્યા નથી. ને ભારતીય જનતા પાર્ટી કાપવા વાળા નથી, જોડવા વાળી છે. એટલે જ લોકો કપાવવામાં છે, ત્યાંથી બહાર નીકળી ગયા છે. બિલકુલ બિલકુલ. સમયનો અભાવ છે એટલે રાકેશભાઈ, મુકેશભાઈ, નરેન્દ્રભાઈ, દિલીપભાઈ, સંજયભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, પ્રજાના શરણે બાપુ. બાપુની જે રીતે ભલે અત્યારે જાહેરાત થઈ ચૂકી હોય પણ હજુ પણ બાપુના જે છેલ્લા વાક્યો યાદ કરીએ તો ક્યાંક ને ક્યાંક બાપુ એ શોકઠામાં અથવા તો પ્લાનિંગમાં હશે જ કે આગામી સમયમાં પોતે રણનીતિ કંઈક ઘડે. સવાલ અહીંયા